હેલો એવરીવન, સૌ પ્રથમ તો કાલે જે તમારે જુનિયર ક્લાર્કની એક્ઝામ છે તેના માટે ઓલ ધ બેસ્ટ અને બધા જ સારામાં સારા માર્ક્સ મેળવો એવી મારી શુભકામના છે. હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં પ્રિફિક્સ જોઈ રહ્યા હતા એમાં જ કેટલાક અગત્યના પ્રિફિક્સ છે તેની માહિતી લઈએ. તો સૌ પ્રથમ ફોરનો મતલબ થાય પહેલા, ફોરનો મતલબ થાય પહેલા. તો હવે એ પ્રિફિક્સ છે, ફોર છે એ શું છે? આપણું પ્રિફિક્સ પૂર્વ પ્રત્યય. તો હવે ફોર ટેલ એટલે આગાહી કરવી, ટેલ એટલે કહેવું અથવા તો કઈ વાત કહેવી, તે આપણે ફોર ટેલ એટલે આગાહી કરવી. સે નો મતલબ પણ શું થાય? કહેવું. પણ ફોર સે એટલે કે આગાહી કરવી, એનો મતલબ પણ આગાહી કરવું જ થાય. ફોર ટેલ એટલે પણ આગાહી કરવી થાય અને ફોર ટેલ એનો મતલબ પણ આગાહી કરવી જ થાય. ત્યારબાદ ફોર સાઇટ, સાઇટ એટલે દ્રષ્ટિ પણ થાય, સાઇટનો મતલબ થાય દ્રષ્ટિ. તો ફોર સાઇટ એટલે અગમ દ્રષ્ટિ, આપણે ભવિષ્યનું જે જોઈ શકતા હોય તેને કહેવાય અગમ દ્રષ્ટિ. ત્યારબાદ છે પ્રી, પ્રીનો મતલબ પણ પહેલાનું થાય. પ્રી કન્ડિશન, પ્રિલિમની એક્ઝામ, આપણે આ બધા શબ્દ બોલતા હોય તો એમાં પ્રી એ શું છે? આપણો પૂર્વ પ્રત્યય એટલે કે પ્રિફિક્સ. એમાં પ્રી કન્ડિશન, કન્ડિશન એટલે શરત, પ્રિફિક્સ એટલે પૂર્વ શરત. ત્યારબાદ છે પ્રીપેઇડ એટલે અગાઉથી ચૂકવું, આપણું જે કાર્ડ પ્રીપેઇડ પોસ્ટપેઇડ. પ્રી એટલે પહેલા અને પોસ્ટ એટલે પછી. તો પહેલા આપણે જે ચૂકવણી કરીએ છીએ એટલે જ એને પ્રીપેઇડ કહેવાય છે. ત્યારબાદ પ્રી વોર, એમાં વોર એટલે યુદ્ધ, પણ પ્રી એટલે યુદ્ધ પહેલાનું. એવી જ રીતે અહીં પોસ્ટ, અહીં આપેલું છે ઓટો, પહેલા ઓટો જોઈ લઈએ ત્યારબાદ પોસ્ટ જોઈએ. તો ઓટો, ઓટો એટલે આપણે ખુદ જે કરીએ અથવા તો આપમેળે થતું હોય તેને ઓટો કહેવાય. તો બાયોગ્રાફી એટલે કે આપણું જીવનચરિત્ર, પણ ઓટોબાયોગ્રાફી એટલે આપણી ખુદની આત્મકથા. ત્યારબાદ છે ઓટોગ્રાફ એટલે આપણા પોતાના જ હસ્તાક્ષર જે આપીએ એને જ કહેવાય ઓટોગ્રાફ. ત્યારબાદ છે પોસ્ટ, પોસ્ટ એટલે પછીનું, પોસ્ટ એટલે પછીનું, કોઈ સમય પછીનું. તો પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે જે આપણે બીટેક કરીએ કે એમટેક કરીએ કે બીએસસી કરીએ એના પછી જે માસ્ટર ડિગ્રી કરીએ તો એને શું કહેવાય? પોસ્ટ ગ્રેજ્યુએટ. પહેલાં ગ્રેજ્યુએટ આપણે જે થાય બેચલર ડિગ્રી લઈએ, એના પછી પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે માસ્ટર ડિગ્રી લઈએ તે સ્નાતક પછીનું. તેવી જ રીતે પોસ્ટ વોર એટલે કે યુદ્ધ પછીનું, અહીંયા કેમ પ્રી વોર, યુદ્ધ પહેલાનું દ્રશ્ય, અને પોસ્ટ વોર એટલે કે યુદ્ધ પછીનું દ્રશ્ય. હવે ઘણીવાર શબ્દ આવો સાંભળવા મળતો હોય છે, તો પોસ્ટ એટલે પછીનું. ત્યારબાદ છે આઉટ, તો આઉટકાસ્ટ, આઉટ એટલે બહાર, કાસ્ટ એટલે જ્ઞાતિ, આઉટકાસ્ટ એટલે જ્ઞાતિ બહારનું. ત્યારબાદ છે આઉટસાઇડ એટલે કે જે સાઇડની બહારનો ભાગ છે એને કહેવાય આઉટસાઇડ. એમાં પણ અહીં આઉટ એ શું છે? પ્રિફિક્સ છે. અહીં પણ આઉટ એ શું થયું? પ્રિફિક્સ છે. પછી આઉટલુક એટલે કે બહારનો દેખાવ, તો અહીં આઉટ છે એ પ્રિફિક્સ તરીકે યુઝ થયેલું છે. હવે ત્યારબાદ છે કો, કો એટલે સાથે. તો એજ્યુકેશન એની આગળ લાગેલો છે, કો એજ્યુકેશન એટલે કે કો નામનો પ્રિફિક્સ લાગેલો છે. તો એ શું થયું? શિક્ષણ, કો એજ્યુકેશન. તો એજ્યુકેશન એટલે કે જે આપણે શિક્ષણ લઈએ છીએ તે, પણ તેની સાથે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં આપણે કયું શિક્ષણ લઈએ છીએ, કયું અલગ પ્રકારનું એક શિક્ષણ લઈએ છીએ, જેમ કે શિક્ષણનું, જેમ કે સંગીતનું શિક્ષણ લેવું, એ પણ એક કો એજ્યુકેશનના પાર્ટ ઓફમાં જ આવી શકે શિક્ષણ. તો ક અહીં જે છે કો એનો યુઝ એક પ્રિફિક્સ તરીકે થયેલો છે. ત્યારબાદ છે કો એક્ટર, તો કો એક્ટરમાં પણ તમે જોશો તો કો એટલે કે સહ અભિનેતા, હીરો હિરોઈન એકબીજાના સહ અભિનેતા કહેવાય છે. અહીં પણ કો, કો છે એ શું છે? પ્રિફિક્સ છે. ત્યારબાદ છે ઓવર, ઓવરનો અહીં મતલબ પ્રિફિક્સ પૂર્વ પ્રત્યય વધુ પડતું ના અર્થમાં થયેલો છે. આપણે ઘણી વખત બોલીએ છીએ કે આપણી પાણીની ટાંકી ઓવરફ્લો થાય છે, તો ઓવરફ્લો એટલે
વધારે પડતું ઉભરાઈ જવું, એટલે કે ઉભરાઈ જવું, પાણી જેના લેવલ કરતા ઉપર જતું હોય, આપણે એમ કહીએ ને ઓવરફ્લો થાય છે તો એના લેવલથી ઉપર જાય છે, તો ઓવર એટલે વધુ પડતું, વધુ પડતું. ત્યારબાદ છે ઓવર ઈટ, વધુ પડતું ખાઈ લેવું અથવા તો વધુ પડતું ખાવું. એમાં પણ ઓવર છે એ શું છે, પ્રિફિક્સ વધુ પડતુંના અર્થમાં યુઝ થયેલો છે. ત્યારબાદ છે ઓવરલોડ, તો ઓવરલોડમાં પણ વધારાનો બોજો, જે કામ છે એના કરતાં પણ કંઈ વધારાનું કામ મળી જાય તો એમ કે ઓવરલોડ કામમાં આવી ગયું છે. તો આ ઓવરનો પણ મતલબ અહીં પ્રિફિક્સ વધુ પડતુંના અર્થમાં થયેલો છે. ત્યારબાદ છે રી, રી એટલે ફરી વખતના અર્થમાં છે. રીપે, તો અહીં આપણે રી એ ફરી વખત ચૂકવવાની વાત કરી રહ્યું છે, રીપે એટલે ફરી વખત ચૂકવવું. ત્યારબાદ છે રીકેલ્ક્યુલેશન, એમાં પણ અહીં રી એ ફરીના અર્થમાં વપરાયેલો છે, એટલે કે ફરીથી ગણતરી કરવી. ત્યારબાદ છે રિફિલ, તો એમાં પણ ફિલ એટલે ભરવું, પણ રિફિલ એટલે ફરીથી ભરવું. અહીં પણ રીનો પ્રિફિક્સ તરીકે એટલે કે પૂર્વ પ્રત્યય તરીકે ઉપયોગ થયેલો છે. ત્યારબાદ લાસ્ટમાં પ્રિફિક્સના અંતિમમાં જોઈએ તો ડી, ડી એક વિરોધી ઓપોઝિટ પ્રિફિક્સના અર્થમાં પણ યુઝ થાય છે, જેમ કે ફેમ એટલે નામના મેળવવી, તો ડી ફેમ એટલે બદનામ કરવું. ત્યારબાદ છે વેલ્યુ એટલે કોઈની કિંમત કરવી, તો ડી વેલ્યુ એટલે અવમૂલ્ય કરવું. ત્યારબાદ છે રેલ એટલે કે પાટા પર, અને ડી રેલ એટલે કે પાટા પરથી ઉતરી જવું. તો અહીં આપણે જોઈએ તો પ્રિફિક્સના મોટા ભાગના પૂર્વ પ્રત્યયના વિરોધી અર્થ દર્શાવતા, અને જે પણ ઇમ્પોર્ટન્ટ પ્રિફિક્સ હતા એ આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે સફિક્સ એટલે કે પર પ્રત્યય, તેના વિશે અંગ્રેજી ગ્રામરમાં જે પ્રિફિક્સ અને સફિક્સ છે એમાં સફિક્સ નામનો ટોપિક હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. જય હિન્દ.